આપણે બધા એ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને દેવી માનવામાં આવે છે અને જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્ત્રીઓના વિશેની વાતો કરે છે તો બધાના મનમાં ખરાબ વિચારો આવતા હોય છે અને જે વ્યક્તિ પણ આ વિડીયો જોઈ રહ્યો છે તેને સ્ત્રીઓને ખરાબ નજરોથી ન જોવી જોઈએ અને સ્ત્રીઓ સાથે અભદ્ર વ્યવહાર પણ ન કરવો જોઈએ અને હંમેશા તેમનું માન જળવાઈ રહે તેવું વર્તન તેમની સાથે કરવું જોઈએ। तो मित्रों आज ना वीडियो में स्त्रियों अमुक रहस्यों की बात करीशू जेना लीधे कोईपण स्त्री पतिनु भाग्य बदलाई जसे। अपना हिंदू धर्म में स्त्री ने एक उत्तम रचना अने तेना पद ने पण उत्तम मानवामां आव्यु छे। अपना जूना शास्त्रों में स्त्री नो दरज्जो विशेष आपवामां आव्यो छे अने स्त्री ए आ संसारनी एक उत्तम अने श्रेष्ठ रचना पण छे। स्त्रीओनु खास महत्व अपना हिंदू धर्म में छे। तमे बधा जाणो ज छो के हिंदू धर्मना शास्त्रों में एक स्त्री ने देवीनु रूप मानवामां आवे छे। तेथी कोईपण देवीनी कृपाथी कोईपण अटकेलो काम होय ते पण पार पड़ी जाय छे। लगभग दुनियाना बधाज शास्त्रों में आ वातनो उल्लेख करवामां आव्यो छे। પણ અમુક એવા પણ માણસો હોય છે જે આ શાસ્ત્રોમાં કહેલી વાતો માનતા નથી અને તેમને છુપાવતા પણ હોય છે અને આ બધા શાસ્ત્રોમાં સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ શાસ્ત્ર હોય તો તે ભારતીય હિન્દુ ધર્મના શાસ્ત્રો છે જેમાં કંઈ પણ છુપાવવામાં આવ્યું નથી। આપણા બધા શાસ્ત્રોમાં હંમેશા એવું જણાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ અને એવું કહેવાય છે કે જે પણ વ્યક્તિ એકદમ સાચા મનથી કોઈ પણ સ્ત્રીનું સન્માન કરે તો તે વ્યક્તિ ने तेना जीवन में बधाज सुख प्राप्त थाय छे। अने साथे ज एक बात आ वीडियो में तमने जणावशुं के स्त्रीना शरीरना एक अंग ने अडवाथी ते व्यक्ति ने बधाज सुखोनी प्राप्ति थाय छे अने समाज में तेनुं मान पण वधे छे अने ते व्यक्ति पोताना जीवनना दरेक कार्य में सफलता प्राप्त करे छे। तो तमने बधाने विचार आवतो हशे के ए ते कयो अंग छे जेना स्पर्श मात्रथी ज व्यक्ति ने सुखोनी प्राप्ति थाय छे। तो चालो जाणीए ते वस्तु अथवा ते अंग विषे। एवं कहेवाय छे कि एक स्त्री अपना जीवन में घणा रूपे जोड़ायेली होय छे अने आपणे जाणीए छीए कि एक स्त्री माताना स्वरूपे बहन स्वरूपे पत्नी स्वरूपे अने साथे ज दीकरी बनीने पुरुष ने तेना आखा जीवन काल दरमियान खुशीओ आपे छे अने ए वात आपणने बधाने खबर पण छे। आपणे बधा मानीए पण छीए कि एक स्त्री विना कोई पण पुरुषनो अस्तित्व शक्य नथी अने एक स्त्री ज होय छे जे पुरुषना बधा सुखमां અને બધા દુઃખોમાં તેનો સાથ આપે છે અને સ્ત્રીઓમાં એક એવી શક્તિ પણ રહેલી હોય છે જે શક્તિને લીધે સ્ત્રીઓ પોતાના જીવનકાળમાં આવતા બધા જ દુઃખો સહેલાઈથી સહન કરી લે છે। એક સ્ત્રી ગમે એવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ તે ડરતી નથી અને ડર્યા વગર તેનો સામનો કરે છે અને પોતાના બાળકમાં ખૂબ જ સારા સંસ્કાર આવે એવા પ્રયત્નો પણ કરતી રહે છે। અને આપણે જાણીએ છીએ કે જો વંશને આગળ વધારવો હોય તો એક સ્ત્રીની જરૂર પડે અને વંશને આગળ વધારવું એક સ્ત્રી દ્વારા જ શક્ય છે। પણ હવે જે તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ તે જાણીને તમે પણ ચકિત થઈ જશો કે સ્ત્રીઓનું એવો કયો અંગ છે જેનાથી મનુષ્યનું ભાગ્ય બદલી જાય છે અને એ અંગ છે તેના પગ જેમાં એક સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે અને એમાંથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે। આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓના પગને અડવાથી ઘણા બધા પુણ્યોની પ્રાપ્તિ થાય છે અને કોઈ પણ સંજોગ માં ભાગ્ય પણ બદલવાની શક્યતા રહેલી છે। જે કોઈ પણ વ્યક્તિ મહિલાઓના પગોને અડી લે છે તેને ગમે એવી સફળતા સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે અને મહિલાઓના ચરણને સ્પર્શ કરવાથી ગમે એવી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે અને આપણા જીવનની નિરાશા પણ દૂર થઈ જાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેના લીધે સારા વિચારો આવે છે અને આપણું અટકેલું કાર્ય પણ પાર પડી જાય છે। તેથી આપણા બધાની ફરજ છે કે આપણે મહિલાઓના સન્માનની રક્ષા કરવી જોઈએ પરંતુ ઘણા લોકો આ વાતને ધુતકારે છે અને સ્ત્રીઓનો સન્માન પણ નથી કરતા। અને તમે બધાએ એક શ્લોક સાંભળ્યો હશે, યત્ર નારેસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા। આ શ્લોકનો અર્થ એ થાય છે કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓનું વાસ હોય છે અને જે ઘરમાં નારીનું સન્માન થાય છે તે ઘરોમાં હંમેશા દેવતાઓનું વાસ હોય છે અને જે ઘરોમાં નારીનું સન્માન નથી થતું તે ઘરોને દેવતા પણ છોડીને ચાલ્યા જાય છે। તેથી ક્યારેય પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ જેથી આપણે આપણું જીવન સુખમય રીતે વિતાવી શકીએ। અને આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ થયેલ છે કે જ્યારે જ્યારે કોઈ નારીનું અપમાન થયું છે ત્યારે ત્યારે
मनुष्य जातिनो विनाश थयो छे। अने मित्रों एनी साक्षी आपणा जूना इतिहासो पूरे छे। हवे तमने जणावीए द्रौपदी द्वारा कहेवामां आवी छे संसारनी दरेक स्त्रीओ माटे आ चार गुप्त वातो जे दरेक स्त्रीना जीवनने सार्थक बनावे छे। तो चालो जाणीए आ चार वातो। आपणे बधा महाभारत विशे तो जाणीए ज छीए। महाभारतना दरेक पात्रो कंईक ने कंईक विशेषताओ धरावता हता। कोईक बलवान हतुं, कोईक बुद्धिमान हतुं, तो कोईक त्रिकाळ ज्ञानी हतुं। तेम द्रौपदी पण खूब ज सुंदर हती। तेना जेवुं सुंदर पात्र महाभारत काळमां कोई न हतुं। तेनी सुंदरताना लीधे अर्जुन तेमना उपर मोहित थई गयो हतो। आम द्रौपदी ने सुंदर होवानी साथे साथे रहस्यमय स्त्री पण मानवामां आवे छे। द्रौपदी ने पांच पति होवा छतां तेने संसारनी सर्वश्रेष्ठ अने चरित्रवान अने गुणवंती पत्नी मानवामां आवे छे। द्रौपदी ए संसारनी दरेक महिलाओ माटे चार बाबतो विशे जणाव्युं छे, जे बाबतोनो दरेक स्त्रीए पोताना जीवनकाळ दरमियान अनुसरवी जोईए। परंतु ए चार बाबतो कई छे तेना विशे कोई जाणतुं नथी। तो चालो आजे अमे तमने जणावीए द्रौपदीए कहेली आ चार बाबतो। द्रौपदीए सौथी पहेली वात जणावी छे ते ज स्त्रीना विचारो संबंधित छे। द्रौपदीना कहेवा अनुसार एक स्त्रीए क्यारे पण नाना विचार राखवा जोईए नहीं। आना कारणे घरमां बरकत थती नथी अने घरमां कंकास वधे छे। અને સ્ત્રીએ બંને પરિવાર પ્રત્યે સન્માન વ્યવહાર કરવો જોઈએ અને જો સામેવાળી વ્યક્તિ દુર્વ્યવહાર કરે તો પણ સ્ત્રીને તેનો સ્વભાવ બદલવો જોઈએ નહીં। પરંતુ સ્ત્રીઓ જો સ્વાભિમાન હણાતું હોય ત્યારે એ બાબતને સહન પણ ન કરવી જોઈએ। ત્યારબાદ બીજી વાત દ્રૌપદીએ આ રીતે જણાવી છે કે સારા વિચારવાળી, સારા ચરિત્રવાળી અને સારા વ્યવહારવાળી સ્ત્રીઓએ હંમેશા ખરાબ સ્ત્રીથી દૂર રહેવું જોઈએ। જેમ સ્ત્રીઓને ખરાબ પુરુષોથી દૂર રહેવું જોઈએ તેમ ખરાબ સ્ત્રીઓ થી પણ દૂર રહેવું જોઈએ। કારણ કે ખરાબ આચરણ વાળી સ્ત્રી બીજાના ઘરને બરબાદ કરી નાખે છે। એટલા માટે એક સ્ત્રીએ કુલટા નારીની સંગત ન કરવી જોઈએ। દ્રૌપદીએ ત્રીજી વાત એ જણાવી છે કે એક સ્ત્રીનો પતિ તેના માટે બધું જ હોય છે। એક સ્ત્રી માટે પતિ પરમેશ્વર હોવો જોઈએ। અસામાન્ય સંજોગોમાં સ્ત્રીએ કદી પણ ગભરાવવું જોઈએ નહીં અને પતિના કદમથી કદમ મેળવીને ચાલવું જોઈએ। કારણ કે લગ્ન બાદ એક સ્ત્રીનો પતિ તેનો સથવારો હોય છે। તેથી સ્ત્રીઓએ પોતાના પતિનું આદર સન્માન કરવું જોઈએ અને સાથે સાથે સ્ત્રીઓએ પોતાના પતિની આજ્ઞાનું પાલન પણ કરવું જોઈએ। ચોથી વાત દ્રૌપદીએ જણાવી હતી કે ક્યારે પણ સ્ત્રીઓએ ઘરની ઊંચ નીચ વાળી બાબતો ત્રીજી વ્યક્તિને ન કહેવી જોઈએ। તેની ઘરની વાતો માત્ર ઘરમાં જ રાખવી જોઈએ। આમ ત્રીજો વ્યક્તિ સ્ત્રીના ઘરની દરેક બાબતો જાણતો હોવાથી તેનો ફાયદો ઉઠાવી શકે છે અને તમારી કમજોરી જાણતો હોવાથી તમને નુકસાન પણ પહોંચાડી શકે છે। તેથી સ્ત્રીઓએ ઘરની વાત ઘરમાં જ રાખવી જોઈએ અને બીજાના ઘરની વાત પોતાના ઘરમાં પણ ન કરવી જોઈએ। તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આજના આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય। તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।